हेलो दोस्तों, वेलकम टू ट्रांसेंड एकेडमी। हेलो दोस्तों, वेलकम टू ट्रांसेंड एकेडमी। तो फ्रेंड्स, जो आवाज़ आउ तो वही प्रॉपर, तो एक वक्त कमेंट में यस लिखी दियो। ओके, ओके, जस्ट एक मिनट। ओके ओके, बे मिनट राह जोईए, बताए लोग जोड़ाई जाए थी पछी आपणे आपणी वातनी शुरुआत करिए। बराबर, तो एक आ सीरीज नुं नाम राख्युं छे अत्यारे आपणी, ज्यां सुधी जीएससी हेर प्लांट अटेन्डेंट एक्जाम आवे त्यां सुधी आपणे दर रविवारे 20-25 मिनिटनું આપણે લાઈવ રાખતા જશું। બરાબર, સેટિસ્ફાઈંગ સન્ડે। આની પહેલાં મેં એક બે ફેરે આવી રીતના લાઈવ લીધેલા હતા। બરાબર, સેટિસ્ફાઈંગ સન્ડે, જીએસસીસીએલની એક્ઝામ વિશે ચર્ચા કરશું, કઈ રીતના પ્રિપરેશન કરવી, જીવનમાં કઈ રીતના આગળ વધવી। બરાબર, એના વિશે આપણે ચર્ચા કરતા જશું। ઓકે વિશાલભાઈ, હું તમારા વિડીયો જોતો હતો, રિવિઝન વિડીયો। થેન્ક યુ, થેન્ક યુ વિશાલભાઈ, બહુ મહેનત કરી છે રિવિઝન વિડીયોમાં, બનાવતા જાઓ। બરાબર, વ્યવસ્થિત રીતે તમે વિડીયો જોતા જાઓ, તમને ઘણી બધી મજા આવશે। હેલો હેલો રામભાઈ, એક બે મિનિટ રાહ જોઈએ, બધા લોકો વ્યવસ્થિત રીતે જોઈન થઈ જાય પછી આપણે આપણી ચર્ચાની શરૂઆત કરીએ। બરાબર, તબિયત સારી છે રામભાઈ, બધું ફર્સ્ટ ક્લાસ છે। એએમસી ના માર્ક કેમ ના આપ્યા, આઈડિયા નથી મને એએમસી ના માર્ક વિશેનું। બરાબર, ખાલી લિસ્ટ મેં જોયું છે જેટલા લોકો સિલેક્ટ થયા, મેં ટેલિગ્રામ ચેનલમાં લિસ્ટ એડ કર્યું હતું, મને એક ભાઈએ મોકલ્યું હતું। બરાબર, તો એમાંથી જ મેં લિસ્ટ જોયેલું છે। હવે એ લોકો તો કઈ રીતના માર્ક્સનું કંઈ કેલ્ક્યુલેશન કર્યું એ તો આઈડિયા નથી। બરાબર, ખાલી એક લિસ્ટ બહાર પાડી દીધું છે, ભાઈ આટલા લોકોને અમે સિલેક્ટ કર્યા છે, એટલા લોકોએ કંઈક 17 તારીખ આપેલી છે, 17 તારીખે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવા જવાનું છે। બરાબર, 17 તારીખે તમારે ડીવી, જે લોકોને પણ એએમસીમાં સિલેક્શન થયું હોય, બરાબર, તો એમને કોંગ્રેચ્યુલેશન, અને વ્યવસ્થિત રીતે તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવા જાજો। બરાબર, જે જે પણ ડોક્યુમેન્ટ્સ એની અંદર કીધેલા છે એ બધાય ડોક્યુમેન્ટ્સ વ્યવસ્થિત રીતે ઝેરોક્સ અને ઓરિજિનલ બધાય સાથે લઈ જાજો। બરાબર, એટલે પ્રોબ્લેમ ના, બાકી કંઈ ક્વેશ્ચન હોય તો પર્સનલમાં મેસેજ કરજો, આપણે થશે એ મદદ કરશું। પ્લાન્ટ એટેન્ડન્ટ 2022 પેપર પીડીએફ નથી ટેલિગ્રામ ફાઇલમાં। હિતેશભાઈ, તમે ડ્રાઈવની લિંક જુઓ, ડ્રાઈવની અંદર ગૂગલ ડ્રાઈવની જે લિંક છે એ ગોતો આપણે ટેલિગ્રામ ચેનલની અંદર। બરાબર, તમે મને પર્સનલમાં મેસેજ કરો, હું તમને મોકલી આપીશ। બરાબર, એમાંથી તમને બધા જ પેપર મળી જશે, 2022ના, 18ના, 2020ના, પછી જુનિયર એન્જિનિયર બધી એક્ઝામના બધા પેપર આપણે ડ્રાઈવમાં જ્યાં જ્યાં મને મળતા જાય ને બધા ડ્રાઈવમાં, યસ બધાય ડ્રાઈવમાં છે જ। ઓકે, અથવા હું ટેલિગ્રામમાં વિડીયો પતે એટલે ટેલિગ્રામમાં ડ્રાઈવની લિંક મોકલી દઈશ, અથવા આપણા વોટ્સઅપ ગ્રુપ છે આપણું, બરાબર, વોટ્સઅપ ગ્રુપમાં પણ મોકલી દઈશ। ઓકે, એટલે ડ્રાઈવની લિંક મોકલી દઈશ, એમાંથી તમારે જે કંઈ પણ પેપર, જેટલા અત્યાર સુધી મને જે મળેલા પેપર છે ને બધાય મેં ડ્રાઈવની અંદર અપલોડ કરી દીધા છે, એટલે તમારે જોવા હોય તો તમે જોઈ શકો છો એમાંથી। બરાબર, તો આપણે આજે આપણી ચર્ચાની શરૂઆત કરીએ। બરાબર, હવે 5 મિનિટ જેવું થઈ ગયું છે, હવે જે પછી આવતા જશે એમ જોઈન થતા જશે। બરાબર, વોટ્સઅપ ગ્રુપમાં કઈ રીતે તમે મને પર્સનલમાં મેસેજ કરો, હું તમને લિંક મોકલી દઈશ પિયુષભાઈ। ઓકે, તો આજની ચર્ચાનો વિષય જો કે આપણે જીએસસીએલ પ્લાન્ટ એટેન્ડન્ટની એક્ઝામ આવશે એના વિશે જ હવે આપણે દર રવિવારે અડધી કલાકનું આપણે લાઈવ લેતા જશું। બરાબર,
જેથી તમારી તૈયારી કઈ રીતના ચાલે છે, તમે કઈ રીતના આગળ વધી શકો, એના વિશે કંઈક ને કંઈક આપણે ચર્ચા કરતા જશું. ઓકે, તો નામ રાખ્યું છે સેટિસ્ફાઈંગ સન્ડે. એની પહેલાંય મેં એક કે બે વિડીયોમાં લાઈવ લીધેલા હતા સેટિસ્ફાઈંગ સન્ડે, એટલે દર રવિવારે આપણે સંતોષકારક રવિવાર મતલબ બરાબર એ રીતના આપણે વિડીયો મતલબ કે લાઈવ લેતા જશું. ઓકે, પીએ વનની સેલેરી ઘણી બધી 17,000 છે સ્ટાર્ટિંગ સેલેરી એક વર્ષ માટે, બરાબર. હવે તો કે જો ફ્રેન્ડ્સ, ગયા રવિવારે મેં લાઈવ લીધું હતું, એક વસ્તુ ધ્યાન રાખો, ગયા રવિવારે લાઈવ લીધેલું હતું બરાબર. હવે આજે પાછો લાઈવ લીધેલું છે બરાબર. આજે તમે જુઓ તો આજે ડેટ શું છે, આજે 15 જાન્યુઆરી ડેટ છે બરાબર. પહેલી તારીખથી 3 તારીખથી ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે, તમે એટલી વસ્તુ ધ્યાન રાખજો. 3 તારીખથી ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે, આજે 15 તારીખ છે. જે લોકો પણ ફોર્મ નથી ભર્યા એ સૌથી પહેલાં ફોર્મ ભરી લે. જે લોકોએ પણ ફોર્મ ભરવાના બાકી છે એ લોકો ફોર્મ ભરી લઈ. ગયા રવિવારે આપણે ફોર્મ ભરવામાં ઘણી બધી તકલીફ પડતી હતી તો એનું સોલ્યુશન કરી દીધું હતું. હજી ઘણા બધા લોકો મેસેજ કરે છે પર્સનલમાં, તો એના પર્સનલમાં આપણે આન્સર આપતા હોઈએ છીએ બરાબર. જે લાઈક ક્વેશ્ચન હોય, કેટલાય કોલે કરે છે તો કોલ અટેન્ડ બધા નથી થતા, પણ જે થઈ જાય છે જેમાં આપણે વાત કરી શકીએ છીએ એ લોકોને આપણે કોલમાં આન્સર આપી દઈએ છીએ બરાબર. હવે ખાસ તમારે એટલું ધ્યાન રાખવાનું છે કે 3 તારીખથી કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે તમારું. 3 તારીખે ફોર્મ ભરાવાનું શરૂ થઈ ગયું છે એટલે તમારું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે બરાબર. ફોર્મ ભરાવાના બાકી હોય તો ફોર્મ ભરી દો અને રીડિંગ ચાલુ કરી દો. ખાસ એના માટે જ આ વિડીયો અત્યારે બનાવી રહ્યો છું, એના માટે જ આપણે લાઈવ લીધેલું છે બરાબર. એક્ઝામ ક્યારે આવશે એનો આઈડિયા મને નથી. 3 મહિનામાં આવી શકે, 2 મહિનામાં આવી શકે, બની શકે ફેબ્રુઆરી મહિનામાં એક્ઝામ આવી શકે બરાબર, અને માર્ચમાં આવી શકે કાં એપ્રિલમાં આવી શકે, એના વિશે આપણે આઈડિયા નથી. જેટલી માહિતી તમારી પાસે છે ને એટલી જ માહિતી મારી પાસે છે બરાબર. જોવાની વાત એ છે કે એક્ઝામ આવે ને તમારી પાસે પ્રિપેરેશન હોવી જોઈએ બરાબર. જો તમે પ્રિપેર નહીં હોય એ સમયે, એક્ઝામ સમયે, તો એ એક્ઝામ વહેલી આવે કે મોડી આવે કાંઈ કામની જ નથી બરાબર. એટલે હું એટલું તમને એટલું જ કહેવા માંગુ છું કે 3 તારીખથી કાઉન્ટ ડાઉન ચાલુ થઈ ગયું છે, ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયા એનો મતલબ કાઉન્ટ ડાઉન ચાલુ થઈ ગયું છે. હવે 6 મહિનામાં એક્ઝામ આવે, 3 મહિનામાં આવે કે 2 મહિનામાં આવે, તમારે તમારું રીડિંગ સ્ટાર્ટ કરી દેવાનું છે. જો તમે જોબ કરતા હોય તો ડેઇલીના 2-3 કલાક તમારે રીડિંગ કરવાનું છે બરાબર. જો તમે જોબ નથી કરતા, તમે ડેડિકેટેડ હજી આ જ વર્ષે પાસ કર્યું અથવા ગયા વર્ષે પાસ કર્યું અને તમે ખાલી ઘરે બેસીને તૈયારી જ કરતા, તો તમારે દિવસમાં 8-9 કલાક 10 કલાકનું રીડિંગ કરવું પડશે. ઓકે, વિડીયો મેં બનાવેલા છે કઈ રીતના પ્રિપેરેશન કરવી બરાબર, ફોર્મ કેમ ભરવું, એ બધા જ વિડીયો તમારે જોઈ લેવા બરાબર. અને એના પ્રમાણે તમારે પ્રિપેરેશન ચાલુ કરી દેવી, તમને અનુકૂળ આવે એ પ્રમાણે તમે પ્રિપેરેશન કરતા હો તમારે એ પ્રમાણે સ્ટાર્ટ કરી દેવી બરાબર. પણ ખાસ એક વખત વિડીયો જોઈ લેવા જેથી તમને આઈડિયા આવે કે ભાઈ કઈ રીતના કઈ દિશામાં આગળ વધવું. એનાલિસિસનો વિડીયો ખાસ જોજો બરાબર, એનાથી તમને આઈડિયા આવશે કે ક્યાં પેપરમાંથી ક્યાં સબ્જેક્ટમાંથી કેવું કેવું પૂછાયેલું છે બરાબર. એનાલિસિસનો વિડીયો તમારે બધાએ ખાસ જોવાની જરૂર છે, કારણ કે એનાથી તમને આઈડિયા આવશે કે ભાઈ કઈ રીતના કયા ક્વેશ્ચન પૂછાય છે, કયા સબ્જેક્ટમાંથી કેટલા ક્વેશ્ચન પૂછાય છે, કયા સબ્જેક્ટ ઉપર ભાર આપવું જોઈએ, કયા સબ્જેક્ટ ઉપર ભાર ઓછું આપવું જોઈએ બરાબર. એક વસ્તુ એ ખાસ તમે એનાલિસિસનો વિડીયો ખાસ જોઈ લેજો. ક્લિયર? એટલે કાઉન્ટ ડાઉન સ્ટાર્ટ થઈ ગયું છે, તમે ખાસ ધ્યાન રાખજો કે ભાઈ હવે આપણે તમારી પાસે સમય નથી. હમણાં 23 તારીખ એટલે આજથી 7 દિવસ પછી બરાબર, આ કાલ સોમવાર છે, એમાં આવતા સોમવાર પછી એક્ઝામ ફોર્મ ભરાવવાના પૂરા થઈ જશે. એટલે 23 તારીખે એક્ઝામ ફોર્મ ભરાવવાના પૂરા, 20 દિવસનો એ લોકોએ ટાઈમ આપ્યો છે. જેવા એક્ઝામ ફોર્મ ભરાવવાના પૂરા થઈ ગયા પછી 1 મહિનામાં એક્ઝામ આવે, 2 મહિનામાં આવે અને 3 મહિનામાં આવે. જે લોકોએ રીડિંગ સ્ટાર્ટ નથી કર્યું એ લોકો રીડિંગ સ્ટાર્ટ કરી દઈ બરાબર, સાથે સાથે ટેસ્ટ આપવાનું ચાલુ કરી દઈ વ્યવસ્થિત રીતે. સૌથી પહેલાં બેઝિક ઇલેક્ટ્રિકલ ઉપાડો, ત્યાર પછી મશીન છે, પાવર સિસ્ટમ છે, મેઝરમેન્ટ છે, એક એક સબ્જેક્ટ વ્યવસ્થિત રીતે તમે કરતા જાઓ બરાબર. વિડીયોઝ તો કે મારા વિડીયોઝ છે, તમે એ જોઈ શકો છો. બીજી કોઈ પણ એકેડમી હોય બરાબર, જેના તમને જે સાહેબ બધા સારું જ ભણાવે છે, જે સાહેબ છે બરાબર વ્યવસ્થિત રીતે, એ સાહેબના તમે લેક્ચર્સ જોઈ શકો છો. જે કંઈ પણ આપણે યુટ્યુબમાં ભણાવતા હોય અને કેટલા બધા ઇલેક્ટ્રિકલના લેક્ચર્સ બનાવેલા છે, એ બધાય વ્યવસ્થિત રીતે સબ્જેક્ટ તમે પ્રિપેર કરતા જાઓ. ઓકે, જેનાથી તમને ફાયદો એ થશે કે તમારી નોટ્સ હશે, તમારા વિડીયોઝ તમે જોઈ અને વ્યવસ્થિત રીતે તમે પ્રિપેર કરો છો બરાબર, તમારા કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. કોન્સેપ્ટ એક વખત જો ક્લિયર થઈ ગયા તમારા બરાબર, તો તમને ક્યાંય પ્રોબ્લેમ નહીં આવે. ઓકે, એટલે આ એક વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની છે કે પહેલાં તમે કોઈ પણ વિડીયોઝ છે, કોઈ પણ સાહેબના લેક્ચર્સ જુઓ છો, એની નોટ્સ ખાસ બનાવતા જાઓ, નોટ્સનું જ રિવિઝન કરો અને એમસીક્યુ બુક તમે જે લીધેલી છે એ એમસીક્યુ બુક્સની પ્રેક્ટિસ કરો. ઘણા બધા લોકો હજી મને મેસેજ કરે છે કે સર કઈ બુક વાંચવાથી પાસ થઈ જવાય, તો હું એટલું જ કહીશ, કોન્સેપ્ટ તમારા ક્લિયર હશે ને તો કોઈ પણ બુક વાંચશો ને તો પાસ થઈ જશો. પણ જો કોન્સેપ્ટ ક્લિયર નહીં હોય તો પાસ થવું અઘરું છે. ખાલી એમસીક્યુ ગોખવાથી કંઈ નહીં થાય, એમસીક્યુ હું ગોખું મને ભૂલાઈ જાય છે બરાબર.
કોન્સેપ્ટ ખાસ તમારા ક્લિયર હોવા જોઈએ. ઓકે ના રામભાઈ, જીએમડીસીમાં લાઇન્સનું માઇન્સનું સર્ટિફિકેટ સુપરવાઇઝર સર્ટિફિકેટ નહીં ચાલે. માઇન્સનું જોશે ને, માઇન્સનું ક્યાંથી મળે છે ને મને નથી ખબર. બરાબર, ગુજરાતમાં કોઈ પણ વ્યક્તિ પાસે માઇન્સનું સર્ટિફિકેટ નથી, અને ક્યાંથી કઢાવવાનું છે, કઈ રીતના મળશે ની નથી, કોઈને આઈડિયા જ નથી. બરાબર, એટલે માઇન્સના સર્ટિફિકેટનું કદાચ તમારો વારો આવે ને તો એ ભૂલી જ જાઓ, તમને એ નોકરી નહીં જ મળે. ખોટું ના લગાડવું, બરાબર, પણ એ સાચી વાત છે. ક્લિયર? એટલે આ એક વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની છે કે તમારે અત્યારથી પ્રિપેરેશન ચાલુ કરી દેવાની છે. એક એક સબ્જેક્ટ વાઇઝ તમે જો ગયા વર્ષે એક્ઝામ આપી હોય, તમને 30, 32, 35 માર્ક આવ્યા હોય, બરાબર, તો તમે એ જ તૈયારીને આગળ લઈ જાઓ. બરાબર, નોન ટેકનિકલ ઉપર આજે વખતે હું એમ કહું છું કે વધારેમાં વધારે ધ્યાન આપો. ગુજરાતી વ્યાકરણ કરો, અંગ્રેજી વ્યાકરણ કરો, અંગ્રેજીમાં માર્ક ખાઈ જાય છે બધા, અંગ્રેજી વ્યાકરણ કરો. કોમ્પ્યુટર થોડુંક અઘરું પૂછાય છે તો થોડું ઘણું કોમ્પ્યુટર કરો, અને સાથે સાથે જીકે કરંટ અફેર્સ છે ને એવું બધું તમે થોડું થોડું ડેઈલીના 10-15 મિનિટ કરંટ અફેર્સને આપો. જેનાથી શું થશે કે તમારા જો 2-3 માર્કમાં ફાયદો થઈ જાય ને તો તમને એટ ધ એન્ડ તમે જોબ સુધી પહોંચી શકો છો. બરાબર, એટલે હું હવે આજે વખતે અત્યાર સુધી એમ કહેતો કે ભાઈ વધારે વધારે જો ટેકનિકલમાં ફોકસ કરો. અત્યારે વસ્તુ એ થાય છે કે ભાઈ ગુજરાતના જે વિદ્યાર્થી મિત્રો અત્યારે જે પ્રિપેરેશન કરે છે અને જે લોકો એક્ઝામ દેવા જાય છે 30-35 માર્કે આવીને અટકી જાય છે, તો એનું રીઝન શું છે? તો કે એક તો ટેકનિકલ બધા એક લેવલ સરખું છે. બરાબર, ટેકનિકલનું લેવલ સરખું રહી જાય છે તો એ થોડુંક અઘરું આવે છે તો ડિપ્લોમાના વિદ્યાર્થી કવર નથી કરી શકતા. તો જો તમારું નોન ટેકનિકલનું લેવલ તમે થોડુંક વધારી દો ને તો તમે એમાં 50-55 માર્ક સુધી પહોંચી જાઓ. ઓકે, ડીસી સર્કિટમાં આપણા બેઝિક ઇલેક્ટ્રિકલના વિડીયો જુઓ, ટેક ઇલેક્શન. બરાબર, યસ વિશાલભાઈ, તમારે 30 માર્ક હતા તો તમારે હવે 20 માર્કની મહેનત વધારવાની છે. 20 માર્કની તમારે મહેનત વધારવાની છે. તો એ તમારે કઈ રીતના વધારવી? તો એ નોન ટેકનિકલમાં ધ્યાન દો, ટેસ્ટ આપો ને એમાંથી એનાલિસિસ કરો, તો જ તમારે અનુકૂળતા આવશે. બરાબર, એટલે તમારી ભૂલ ક્યાં થાય છે ને એને તમે સુધારો. પીએલસી આમાં કીધું નથી એટલે પીએલસી કરવાની જરૂર નથી. જેટલા સબ્જેક્ટ તમે એક વખત સિલેબસની પીડીએફ વાંચો અથવા સિલેબસનો વિડીયો બનાવ્યો છે, વિડીયો જુઓ, તો તમને આઈડિયા આવશે ને કે ક્યાં ક્વેશ્ચન છે. બરાબર, અને ક્યાંથી કેવા કયા સબ્જેક્ટ પૂછાય છે, ગઈ વખતે કટ ઓફ કેટલું હતું. ગઈ વખતે ભાઈ કટ ઓફ છે ને કોઈ 6 જણા જ સિલેક્ટ થયા છે, 50 માર્ક નથી, સમજણ કટ ઓફ છે જ નહીં. જેન્ટલમેન ક્લબ, હું પોતે ટીચિંગ કરું છું અત્યારે. બરાબર, હું ટ્યુશન ક્લાસમાં ભણાવું છું, યુટ્યુબમાં ભણાવું છું, બસ મારું આ જ કામ છે, ભણાવું, ગાઈડન્સ આપું. ઓકે, એટલે ટીચિંગ જ મારું કામ છે. અને જે લોકો આજ 2-3 વર્ષથી ફોલો કરતા હશે, જોતા હશે, બરાબર, ટ્રાન્ઝેન્ટ એકેડમી સાથે જોડાયેલા હશે, તો એ બધાને આઈડિયા હશે કે 2020થી, જો કે 2000 ચેનલ 2017થી છે, પણ 2020થી હું કન્ટિન્યુ આમાં વિડીયો બનાવું છું. જીએસસીએલ પ્લાન્ટેટેડની એક્ઝામ વિશે આપણે માહિતી આપતા રહીએ છીએ. બરાબર, એટલે ખાસ તમારે પ્રિપેરેશન અત્યારથી ચાલુ કરી દેવાની છે. નોન ટેકનિકલ ઉપર ફોકસ એટલું જ કરો, અને ડેઇલીનું ઇલેક્ટ્રિકલમાં કરો. ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં જોબ ચાન્સ છે? કોઈ હોય જ ને દોસ્ત, કેટલા બધા ચાન્સ છે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં. ડિગ્રી કરવું જોઈએ સર? કરવું જ જોઈએ, શું વાંધો છે ડિગ્રીમાં? બરાબર, ડિગ્રી કરો, બેસ્ટ વસ્તુ છે. હા, પણ એક વસ્તુ ધ્યાન રાખો, તમારે એમાં મહેનત ખરેખર કરવી હોય ને, સારી કોલેજ હોય ને, ત્યાંથી કરવું. બરાબર, ડિગ્રી તમારે કરવું છે તો તમારે ત્યાં સારી કોલેજ હોય ત્યાંથી જ તમારે ડિગ્રી કરવું. ખાલી તમ 3 વર્ષ ટાઈમ પાસ નહીં કરવાના, એ 3 વર્ષની અંદર તમારે ખાસ એટલું ધ્યાન રાખવાનું, ભાઈ આ 3 વર્ષની અંદર હું ખૂબ મહેનત કરી, ખૂબ આગળ સારામાં સારું ટેકનિકલ નોલેજ મેળવી અને એક સારી જગ્યાએ પ્લેસમેન્ટ મારું થઈ જાય, એ રીતના જ તમારે આગળ વધવાનું છે. બરાબર, ડિગ્રી ના કરો તો બહુ ખરાબ હાલત થઈ જશે, એવું કાંઈ નથી ભાઈ દોસ્ત. ડિગ્રી ન કરો તો એ લોકો પણ બહુ સારું સારું જોબ કરે છે, સારી સારી પોસ્ટ ઉપર છે, સારા પોતાના કોન્ટ્રાક્ટ એ હોય છે, પોતાના બિઝનેસે કરે છે, ઘણું બધું કરે છે. એવું કાંઈ જરૂરી નથી કે ભાઈ ફરજિયાત કરવું જ જોઈએ, બસ પણ જે કરો તે 100% કરવાનું છે. બરાબર, તમે જે કંઈ પણ કરો છો એ તમારે 100% કરવાનું છે. હું ડિપ્લોમા કરતો તો મને કોઈ ગવર્મેન્ટ કોલેજમાં, મેં 2013માં ડિપ્લોમા કર્યું, મને કોઈ ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન નહોતું મળ્યું. બરાબર, ત્યાર પછી એક વર્ષ મેં ગેપ લીધો હતો, ત્યાર પછી મેં એક અહીંયા પ્રાઇવેટ કોલેજમાંથી એડમિશન મેં બી કરેલું છે. બરાબર, પ્રાઇવેટ કોલેજમાં એડમિશન લીધું અને એના પછી મેં બી કરેલું છે. બરાબર, તો કોલેજમાં કાંઈ એટલું બધું ભણવા ભણવાનું હતું નહીં માહોલ, પણ હું મારી રીતે મહેનત કરીને હું અહીંયા સુધી પહોંચ્યો છું. બરાબર, અને હજી આગળ મહેનત કરતા જ રહીએ છીએ, એવું નથી એક જગ્યાએ પહોંચી ગયા પછી અટકી જવાનું છે. બરાબર,
કારણ કે હું મેં રિલાયન્સમાં પણ જોબ કરેલી છે, બીજી એક બે જગ્યાએ જોબ કરેલી છે, તો એટલીસ્ટ મને એટલો આઈડિયા છે કે ભાઈ મારે શું કરવું છે, મારે ક્યાં પહોંચવું છે, બરાબર. તો એટલે તમારે તમારી જાતને શોધવાની છે, તમારે સમજવાનું છે કે મારા માટે બેસ્ટ વસ્તુ શું રહેશે. જો તમે ડિપ્લોમા પછી એ સારો એવો બિઝનેસ કે સારી જોબ મળતી હોય તો એ કાંઈ વાંધો નથી, અને બી કરવું હોય તો પણ એમાં 100% મહેનત કરવાની. બી રનિંગ છે ને 66 KM, યસ પિયુષભાઈ, તો અત્યારે હું તમને એટલું જ કહું છું કે ભાઈ 100% તમારો આપો, બરાબર. અત્યારે તમે તમારા ગોલ્ડન ટાઈમમાં છો, જો તમે 1-2 વર્ષ તમારે બીઈના બાકી હોય, તમે જોબ કરો છો, તમારી પાસે એક્સપિરિયન્સ છે જ, બરાબર. પણ સાથે સાથે તમારા જે કંઈ પણ સબ્જેક્ટ છે ને, અત્યારે તમે એક જ વસ્તુ કરો કે જો તમારે ગવર્મેન્ટ જોબમાં જવું છે, અથવા તમે માનો કે કોઈ પ્રાઇવેટ જોબમાં તમે પ્લેસમેન્ટમાં જવા માંગો છો, બરાબર, તો એક વસ્તુ ખાસ ધ્યાન રાખો કે ભાઈ તમે તમારા સબ્જેક્ટને વ્યવસ્થિત રીતે પ્રિપેર કરો. જેટલા આપણા એક સિલેબસ લઈ લો, ભાઈ આપણી કોમ્પિટિટિવ એક્ઝામના સિલેબસ કેટલા છે, એટલા જે જે સબ્જેક્ટ તમારા ભણવામાં આવે છે એ બધાને એકદમ મસ્ત તૈયાર કરો. એની નોટ્સ અત્યારથી જ બનાવી નાખો, તો જ્યારે તમે બહાર પડો ને ત્યારે તમને પ્રોબ્લેમ ના આવે, બરાબર. એટલે તમારું બીઈ કમ્પ્લીટ થાય તો ત્યારે તમને ઇસ્યુ ન આવે કે ભાઈ હાલો આ કોઈ પ્રોબ્લેમ છે કે એક્સ વાય ઝેડ, ત્યારે તમારે નવી તૈયારી કરવાની ચાલુ ન થાય. તમે સબસ્ટેશનમાં જોબ કરો છો, મને ખબર છે સબસ્ટેશનમાં કાંઈ એટલું બધું વર્કલોડ હોતો નથી, બરાબર. અમુક કંઈક ફોલ્ટ આવે ને કંઈક બીજા પ્રોબ્લેમ હોય ને તો ઠીક છે, બાકી તમે બધા ફ્રી હોવ છો તો તમે દિવસની 3-4 કલાક રીડિંગ કરો ડેઈલીનું. હું તો એ કહું છું, સબ્જેક્ટ વ્યવસ્થિત રીતે પ્રિપેર કરો, એક એક સબ્જેક્ટને ધ્યાન આપો. જેટલા લોકો પણ બી રનિંગ કરે છે ને બધાએ ખાસ આ ધ્યાન રાખો, જો તમે બી રનિંગ કરતા કરતા પ્રિપેરેશન કરશો ને તો તમારું બી કમ્પ્લીટ થઈ જશે ને, ત્યાર પછી તમારી પાસે એક ડાયરેક્શન હશે કે ભાઈ આ વસ્તુ હું કરી શકીશ, આ વસ્તુ હું નહીં કરી શકું. અને કેટલા બધા લોકો પ્લાન્ટ એટેન્ડન્ટમાં એવા લાગેલા છે જે લોકોનું બી રનિંગ હતું 2020ની એક્ઝામમાં, અને એ લોકોએ પ્લાન્ટ એટેન્ડન્ટની જોબ કરતા કરતા બી કમ્પ્લીટ કર્યું છે, બરાબર. એટલે આ અત્યારે ખાસ ધ્યાન રાખવા જેવી બાબત છે, જો તમારું બી રનિંગ હોય અથવા ડિપ્લોમા રનિંગ હોય તો તમારે આગળનું બધું વિચારીને હાલવું જોઈએ કે ભાઈ હું ક્યાં સુધી જઈ શકું છું, આગળ મારી પાસે ઓપોર્ચ્યુનિટી કેટલી છે, એના પ્રમાણે તમે જુઓ. એટલે હું તો કહું છું બેસ્ટ વસ્તુ છે, જે લોકો જોબ કરતા હોય એની પાસે એક એક્સપિરિયન્સ તો હશે કે ભાઈ લાઈફમાં આગળ બાજુ આસપાસ હાલે છે શું, તો એમને આઈડિયા આવશે ને. ઓકે, એટલે એ બેસ્ટ વસ્તુ છે જે લોકો પણ બી કરતા હોય. સ્ટડી છોડી 9 યર્સ થયા છે, હવે યાદ રાખવામાં તકલીફ પડે છે, તો આમાં માટે કઈ ટિપ્સ? મારે મહેનત, જો કુલદીપભાઈ તમારે મહેનત તો વધારે કરવી જ જોશે, બરાબર. અને એવું કાંઈ નથી કે ભાઈ 9 વર્ષ થઈ ગયા તો મૂકી દીધું. ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ છે, તમે 2-4 મહિના થોડીક મહેનત કરશો ને તમારે પ્રોબ્લેમ નહીં આવે, બરાબર. તમારે થોડુંક મહેનત બીજા લોકો કરે એના કરતાં થોડીક વધારે મહેનત કરવી પડે, વસ્તુ યાદ રાખવી પડે, કારણ કે કોન્સેપ્ટ ભૂલાઈ ગયા હોય તો એ કોન્સેપ્ટ તમારે એક નવા છોકરાની એક નવા વિદ્યાર્થીની જેમ જ તમારે પ્રિપેર કરવા પડે, બરાબર. તો એ તો તમારે થોડુંક તમે મહેનત વધારે કરવી પડે, એનાથી વધારે બીજું કંઈ નથી. ટિપ્સમાં તો કે ભાઈ તમે તમારી શોર્ટ નોટ્સ છે, જેટલા સૂત્રના ચોપડા છે તો એક સૂત્ર બનાવી લ્યો, એક આપણા જે ફૂલ ફોર્મ છે, પછી આપણા જે રિલેશન છે એ બધાનો એક 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 બુક્સ બનાવતા જાઓ અને એને વારંવાર રિવાઇઝ કરતા જાઓ, એટલે તમને આપોઆપ રિલેશન ને બધું યાદ રહેતું જશે, બરાબર. કઈ કઈ વસ્તુ તમને ભૂલાઈ જાય છે એ વસ્તુનું એક સાઈડમાં નોટ્સ બનાવો, બરાબર. તો એટલે તમારે એકદમ વ્યવસ્થિત રીતે થઈ જશે. યસ હેમલ પટેલ, આપના વિડીયો જોવાથી ક્લિયર થશે. યસ, તમે બેઝિક ઇલેક્ટ્રિકલના એક ફેરે તમે વિડીયો જોઈ લો, પહેલેથી છેલ્લે સુધી ટ્રાન્સફોર્મરની લેક્ચર સિરીઝ બનાવી છે, બરાબર. ત્યાર પછી એસી સર્કિટના વિડીયો છે, રિવિઝન વિડીયો છે, બધા જ વિડીયો તમે જુઓ, ક્લિયર થઈ જશે, બરાબર. મારાથી મારા લેવલે જેટલું બેસ્ટ અપાતું હતું ને એટલું મેં એવું કાંઈ એવું નથી કીધું કે ભાઈ હાલો આ વિડીયો જોઈને તમે કોઈ કોર્સ જોઈન કરી લો પછી તો જ હું સારું ભણાવી છે, એવું નહીં. જેટલું મેં બેસ્ટ ભણાવ્યું છે એ સૌથી બેસ્ટ જ ભણાવેલું છે, બરાબર. દાદા તમે મારી પાસે પર્સનલમાં ભણવા આવો ને, બરાબર, તોય પણ એ જ લેક્ચર, મતલબ એવું જ ભણાવીશ, બસ ખાલી એ પર્સનલનો અનુભવ અલગ થઈ જાય. વિડીયો જુઓ છો તો એનો અનુભવ અલગ હોય. પર્સનલની અંદર શું છે, હું તમારી પાસે એક્ઝામ્પલ થોડાક વધારે ગણાવું, વિડીયોની અંદર એક લિમિટેડ હોય વસ્તુ, બાકી કોઈ એટલો બધો ડિફરન્સ રહેતો નથી, બરાબર. એટલે એ એક વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની છે. જે લોકો પણ ભણવાનું મૂકી દીધું છે ને એને જો ઈચ્છા થાય કે આપણે ભણવામાં પાછું, તો 1-2 મહિના તમારે થોડુંક આમ સ્ટ્રગલ કરવું પડે, પણ આપોઆપ ગાડી પાટે ચડી જાય, પછી તમને પ્રોબ્લેમ ન આવે, બરાબર. સાથે સાથે જે લોકો ડિપ્લોમા અથવા બી રનિંગ કરતા હોય એ લોકો પણ વ્યવસ્થિત રીતે જો સબ્જેક્ટ પ્રિપેર કરતા જાય તો એને આગળ લાઈફમાં પ્રોબ્લેમ ન આવે. અત્યારે સૌથી મોટી પ્રોબ્લેમ શું છે ખબર છે, જે વિદ્યાર્થી મિત્રો ડિપ્લોમા રનિંગ કરે છે અથવા જે વિદ્યાર્થી મિત્રો બી રનિંગ કરે છે, એ લોકો શું કરે, એ ટાઈમપાસ કરે છે, ગ્રુમિંગ નથી કરતા. ગ્રુમિંગનો મતલબ પોતાનું ડેવલપમેન્ટ કોઈ રીતે નથી કરતા કે ભાઈ કઈ રીતના આપણે કઈ દિશામાં આગળ વધવું. ખાલી જાય છે કોલેજ, અને એમાંય જો કોરોના ટાઈમમાં એમ તો 2 વર્ષ તો એમને કેટલા બધાના નીકળી ગયા, બરાબર. ખાલી કોલેજ જાય છે અને ખાલી છેલ્લે શું કરે છે, જે આપણી જે બુક છે એ બુક લઈ અને વાંચીને વ્યવસ્થિત રીતે 25 કે 35 ક્વેશ્ચન પાકા કરીને પાસ થઈ જાય છે. પછી એ સબ્જેક્ટમાં શું આવે એને કાંઈ ખબર હોતી નથી,
બરાબર, અમે એમ જ કરતા, હું ખોટું નથી કહેતો, બરાબર. અમે જયારે બીઈ કરતા, આ તો અમારા એક નસીબદાર, અમે એ કહી શકીએ ભાઈ અમે ડિપ્લોમા કરેલું હતું ને એટલે અમારા કોન્સેપ્ટ થોડાક વધારે ક્લિયર હતા કે અમે વ્યવસ્થિત રીતે ડિપ્લોમા સારી રીતે કરેલું હતું. ડિગ્રીની અંદર તો શું કર્યું છે, તો કંઈ નહીં, છેલ્લે આપણે જે એક મહિનો વ્યવસ્થિત રીતે વાંચી અને પાસ થઈ જતા, બરાબર. ત્યારે આપણને એટલું ગાઈડન્સ કોઈ હોય નહીં, આપણને આઈડિયા હોય નહીં, બરાબર. અને આપણા ગુજરાતનો સિનેરિયો આ જ છે કે છોકરાઓને ખબર હોતી નથી કે ભાઈ આપણે ખરેખર બીઈનું શું કરવાનું છે, કઈ રીતના આગળ વધવાનું છે. એટલે પ્રોબ્લેમ શું થાય કે કોઈ પણ કોલેજમાં તમે જાઓ, બરાબર, કોઈ પણ કોલેજની અંદર, ગવર્મેન્ટ કોલેજ હોય કે પ્રાઇવેટ કોલેજ હોય, કે ત્યાં એટલું બધું પરફેક્ટ ગાઈડન્સ નથી મળતું ભાઈ કઈ દિશામાં. અને ક્યારેક ગાઈડન્સ મળતું હોય, સારી કોલેજોમાં મળે છે, એવું નથી નથી મળતું, તો ત્યાં વિદ્યાર્થીઓ જવા નથી, મતલબ એ લોકોને ઇન્ટરેસ્ટ હોતો નથી. એટલે આપણે આ ટાઈમમાં એટલું બધું ધ્યાન નથી દેતા, આપણા પોતાના પર્સનલ ગ્રોથ માટે, પર્સનલ ગ્રુમિંગ માટે કંઈ નથી કરતા, બરાબર. એટલે જો તમે કોઈ ગવર્મેન્ટ કોલેજમાં બીઈ કરતા હોય અથવા ડિપ્લોમા કરતા હોય, તો તમારે એક ખાસ ધ્યાન રાખવા જવું છે, ભાઈ હું કઈ રીતના ટેકનિકલમાં આગળ વધી શકું. એ અત્યારે જુઓ, જ્યાં ક્લાસ જોઈન થઈ શકતા હોય ત્યાં ક્લાસ જોઈન કરો, બરાબર. જો તમને એવું લાગે કે આ સબ્જેક્ટની અંદર મારે ટ્યુશનની જરૂર છે, તો ટ્યુશન રખાવો. શું કામ? તમને એમ લાગે કે મારા પૈસા જાય છે, પૈસા નથી જતા. તમે એ સબ્જેક્ટમાંથી જો નોલેજ મેળવશો ને, એ પૈસા તમને લાઈફમાં કેટલા બધા કામ આવશે એ તમને નથી ખબર. ટેકનિકલના ઓટોકેડના ક્લાસ કરો. આપણે જો ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છીએ તો ઓટોકેડના ક્લાસ કરો, પીએલસી સ્કાડાના ક્લાસ કરો, ઓટોમેશનના ક્લાસ કરો, એ બધાય તમે વ્યવસ્થિત રીતે કરો. કારણ કે આગળ તમે કોઈ પણ જગ્યાએ, તમે આજે પ્લાન્ટ એટેન્ડન્ટની જોબ છે, જેટકોની, જુનિયર એન્જિનિયર, કોઈ પણ જોબ થાવ ને, બધી જગ્યાએ પીએલસી સ્કાડા આવી ગયું છે. તો જો તમે અહીંયા શીખેલા હશો તો ત્યાં તમને ફાયદો થઈ જશે. કઈ રીતના પીએલસી સ્કાડા છે, પ્રેક્ટિકલ તમારી કોલેજમાં થતા હોય તો બધી જ જગ્યાએ ઇન્વોલ્વ થાવ. ઘરે બેઠું રહેવાથી કાંઈ નહીં થાય, બધી જગ્યાએ ઇન્વોલ્વ થાવ, બધી જગ્યાએ વ્યવસ્થિત રીતે તમે બધા પ્રેક્ટિકલ્સ કરો, જુઓ, શીખવાની ટ્રાય કરો, ક્યુરિયોસિટી ઉત્પન્ન કરો તમારી અંદર. તો શું થશે કે તો તમારી અંદર તમારું પોતાનું ડેવલપમેન્ટ થશે. તમારે તમારી ગ્રોથ કરવાની છે, એ વસ્તુ એક યાદ રાખો. કોઈ આવીને તમારો હાથ પકડીને તમને શીખડાવશે નહીં, તમારે જ શીખવાનું છે, તમારે જ પ્રશ્ન પૂછવાનો છે, તમારે જ તમારી ગ્રોથ કરવાની છે. જો તમે તમારી ગ્રોથ નહીં કરો ને, તો કોઈ વ્યક્તિ તમારી ગ્રોથ નથી કરી શકવાનું, કોઈ વ્યક્તિ તમને આગળ રસ્તો નહીં બતાડી શકે. તમારે જ મહેનત કરવાની છે, બરાબર. એટલે શીખવાની એક ધગશ રાખો. ખોટો સમય જ્યાં બગડે છે ને, એને બંધ કરો. સોશિયલ મીડિયામાં જેટલો સમય બગડે છે, એ સોશિયલ મીડિયાને બંધ કરો, બરાબર. લિમિટેડ કરો, ઓછું કરો. રીડિંગમાં વધારે વધારે ધ્યાન દો, તો તમને ઘણો બધો ફાયદો દેવા મળશે. એક વર્ષ પૂરેપૂરી મહેનત કરો, એક વર્ષ, બરાબર. એક વર્ષ તમે પૂરેપૂરું આપો, સ્ટડીને આપો, તમને જે કાંઈ પણ કામ ગમે છે ને એને આપો. એની અંદર જો તમે એક વર્ષ તમે મહેનત કરો છો, તો તમે ક્યાંય પહોંચી જશો. તમને પોતાને આઈડિયા નહીં હોય એવા એવા કામ તમે કરવા માંડશો. એ સ્ટડી રિલેટેડ હોય, જોબ રિલેટેડ હોય, બિઝનેસ રિલેટેડ હોય, એક્સ વાય ઝેડ કોઈ પણ રિલેટેડ હોય, બરાબર. એક સરસ મજાનો વિરાટ કોહલીનો ઇન્ટરવ્યૂ જોયો તમે, 13 મંથ આઈ લેફ્ટ એવરીથિંગ. 13 મહિના એને એમ થયું કે આપણું પરફોર્મન્સ ડાઉન છે, 13 મહિના એને બધી જ વસ્તુઓ મૂકી દીધી, 13 મહિના પછી ભાઈએ કમબેક કર્યું, બરાબર. અને એના જે ગેમ છે એના પ્લેમાં, એમાં બહુ જ ભાઈ આગળ વધો મહિને. તો સેમ એઝ ઇટ ઇઝ આપણે પણ એવું જ કરવું જોઈએ. એક વર્ષ બધી જ વસ્તુઓ મૂકીને આપણે છે ને કામમાં, આપણે આપણા કામ ઉપર ફોકસ કરવું જોઈએ. એક જ વસ્તુ છે જે કરવું છે ને, એમાં ઉપર ફોકસ કરો, તો આપણે જીવનમાં ખરેખર જ્યાં છીએ ત્યાંથી ઘણા આગળ નીકળી જશું. તમને લોકોને એવું લાગે કે મને મારા કોન્સેપ્ટ ક્લિયર નથી, મને કાંઈ સમજાતું નથી, મને ભૂલાઈ જાય છે, તો આ વસ્તુ મેં જ્યારે શરૂઆત કરી ત્યારે મારી આરે આવું જ હતું, બરાબર. મેં જ્યારે ભણાવવાનું સ્ટાર્ટ કર્યું, મેં જ્યારે બીઈ કમ્પ્લીટ કર્યું, ત્યારે મારાય ઘણા કોન્સેપ્ટ ક્લિયર નહોતા. દિવસે ને દિવસે હું મહેનત કરતો ગયો ને, એમ મારા કોન્સેપ્ટ ક્લિયર થતા ગયા છે. પણ એના માટે લખવું પડે, વાંચવું પડે. હું હાલની તારીખે એટલું રીડિંગ કરું છું, બરાબર. કારણ કે ઇમ્પ્રુવમેન્ટ કરતું જ રહેવું પડે. એઝ અ ટીચર તો મારે તો ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ કરતું રહેવું પડે, કારણ કે મારે એ પણ જોવાનું છે કે ભાઈ એક્ઝામમાં કેવું પૂછાય છે, કઈ રીતના સિનેરિયો છે એક્ઝામનો. આપણે આખે ગુજરાતના વિડીયો વિદ્યાર્થી મિત્રો જોવે છે, તો એ બધા લોકોને આપણે બધાની સામે મારે મારી જાતને રિપ્રેઝન્ટ કરવાની છે, તો મારે મારું બેસ્ટ પરફોર્મન્સ આપવું પડે છે. એટલે એક જ સિદ્ધાંત છે, ચોપડી લઈ વાંચવા માંડો. ચોપડી નથી વાંચાતી, વિડીયો જુઓ, એની નોટ બનાવો, તો જ તમે આગળ વધી શકશો. ઓકે, બાકી કાંઈ ક્વેશ્ચન હોય તો તમે પૂછો. મેન આ સિરીઝનો મોટો મતલબ કે હેતુ જે છે કે ભાઈ સેટિસ્ફાઈંગ સન્ડે. જેટલા પણ આપણા વિદ્યાર્થી મિત્રો છે, બરાબર, જે લોકો ક્યાંક આપણે બી કરે છે, ડિપ્લોમા કરે છે, અથવા કમ્પ્લીટ થઈ ગયું છે, બરાબર, જીવનમાં ક્યાંક અટકેલા છે, તો એ લોકોને આપણે આપણા પ્રમાણે ગાઈડન્સ આપી શકીએ, કઈ રીતના જીવનમાં આગળ વધવું એના વિશે આપણે ચર્ચા કરતા જશું, બરાબર.
દર રવિવારે આપણે આવી રીતના સેટિસ્ફાઈંગ સન્ડેની આપણે સિરીઝ ચલાવતા જશું, જેથી બધા વિદ્યાર્થી મિત્રો, આપણા જેટલા પણ ભાઈઓ બહેનો છે એ બધાને આપણે કંઈક ને કંઈક ફાયદો થઈ શકે, જીવનમાં એ લોકોને ગાઈડન્સ મળી શકે, એ જ હેતુથી આપણે આજ સ્ટાર્ટ કર્યું છે. અત્યારે જીએસસીસીએલની એક્ઝામ છે તો જીએસસીસીએલની એક્ઝામ વિશે વાત કરશું, ત્યાર પછી જે બીજી કોઈ પણ એક્ઝામ હશે તો એના વિશે ચર્ચા કરશું. સાથે સાથે મને જ્યાં જ્યાં લાગુ પડશે ત્યાં હું નાના નાના શોર્ટ્સ એવા વિડીયો બનાવતો જઈશ કે જેથી તમને આઈડિયા આવતો જાય કે ભાઈ આપણે કઈ રીતના આગળ વધી શકીએ. બરાબર, એટલે મેઇન એક જ વસ્તુ છે કે રીડિંગ અત્યારથી સ્ટાર્ટ કરી દેજો. જેટલા પણ ડિપ્લોમાના વિદ્યાર્થી મિત્રો છે, જેટલા પણ પ્લાન્ટ એટેન્ડન્ટની તૈયારી કરે છે, કારણ કે 15 તારીખ આજે થઈ ગઈ છે, બરાબર, અને ત્યાર પછી હવે એક્ઝામનું કાંઈ નક્કી નથી ક્યારે આવી જાય, એટલે તમે જો પ્રિપેરેશન નહીં કરેલી હોય તો તમને પ્રોબ્લેમ આવશે. આની પહેલાં મેં એક શોર્ટ્સ વિડીયો પણ બનાવ્યો હતો કે વોટ ઇઝ ધ એકચ્યુઅલ મિનિંગ ઓફ સક્સેસ, બરાબર, સક્સેસનો એકચ્યુઅલ મિનિંગ શું છે સફળતાનું, તો એમાં મેં કીધું હતું ઓપોર્ચ્યુનિટી પ્લસ પ્રિપેરેશન. તમારી પાસે જીએસસીસીએલની ઓપોર્ચ્યુનિટી છે, પ્રિપેરેશન તમારે કરવાની છે, બરાબર, જો બંને સાથે સરવાળો થઈ જશે તો સક્સેસ તમને મળી જશે. એટલે ઓપોર્ચ્યુનિટી પ્લસ પ્રિપેરેશન, આ એક વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની છે. અત્યારે તમારી પાસે ઓપોર્ચ્યુનિટી છે, તમારે પ્રિપેરેશન કરી લેવાની છે, થોડાક સમય મહેનત કરવાની છે, બરાબર, તમારી સાથે સાથે હું લાગેલો છું, ક્લિયર, જો હું લાઈવ લઉં છું, બરાબર, બાકી હું લાઈવ ન લઉં તો કોઈ કહેવાવાનું નથી, પણ મને એટલી ઈચ્છા છે કે ભાઈ આપણે મેક્સિમમ વિદ્યાર્થી મિત્રોને ફાયદો કરાવી શકીએ. મેક્સિમમ વિદ્યાર્થી મિત્રો, અડધી કલાક પોણી કલાક આપણે જે કાંઈ પણ આમાં બોલીએ તો એમાંથી જો બે વિદ્યાર્થીના જીવન પણ બદલી જાય ને, એક વિદ્યાર્થીનું પણ જીવન જો બદલી જાય ને, તો આપણે આ જે લાઈવ છે, આ જે કાંઈ પણ કામ કરી છે એ સફળ થઈ જાય. બરાબર, કાલે જો કાલે ઉત્તરાયણ હતી તો કાલે વિડીયો મૂકેલો હતો, બરાબર, પરમદી રાત્રે આખું શૂટિંગ કરીને વ્યવસ્થિત રીતે સવારે કાલે વિડીયો મૂક્યો. એટલે એક વસ્તુ તમારે ફોકસ કરવું જોશે, એક જ દિશામાં ને મહેનત કરતું જવું પડશે. શરૂઆતમાં અઘરું લાગશે, બરાબર, મને ઘણી વખત ઘણી બધી વસ્તુ અઘરી લાગે છે, ઘણું બધું હજી મને નથી આવડતું, તોય હું મહેનત કરતો જાઉં છું, વ્યવસ્થિત રીતે આગળ વધતો જાઉં છું, જેમ 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 મને રસ્તો દેખાતો જાય છે એટલે હું આગળ વધતો જાઉં છું. ક્લિયર. બીજી એક ખાસ વાત જણાવી કે ફ્રેન્ડ્સ, આપણે જો ડિપ્લોમા ઇલેક્ટ્રિકલના જે વિદ્યાર્થી મિત્રો છે, બરાબર, તો એમના માટે આપણે એક કોર્સ પણ લોન્ચ કરેલો છે, બરાબર, પ્લાન્ટ એટેન્ડન્ટનો. વ્યવસ્થિત રીતે તમારે સ્ટ્રક્ચર વાઇઝ તૈયારી કરવી હોય, બરાબર, તો આપણે સર એન્જિનિયરિંગ ક્લાસીસ આપણી જે એપ્લિકેશન છે આની પહેલાં મેં એક વિડીયો બનાવેલો હતો, ઓકે, તો એમાં પણ કોઈ પણ વ્યક્તિને જો આપણે વ્યવસ્થિત રીતે સ્ટ્રક્ચર વાઇઝ તૈયારી કરવી હોય તો એના માટે પણ આપણે સુવિધા હજી વખતે કરેલી છે, બરાબર, એમાં આપણે જાડેજા સરના લેક્ચર્સ છે બધા વ્યવસ્થિત રીતે, અને ઘણા બધા લોકો એપ્લિકેશન ડાઉનલોડ કરીને ડેમો લેક્ચર્સ ભરેલા છે, બરાબર, તો એમને આઈડિયા હશે જ. એટલે જો કોઈ વિદ્યાર્થી નવા મિત્રો હોય અને એમને ઈચ્છા હોય તો એ અત્યારે 2-3 દિવસના ડેમો જોઈ અને આગળ નિર્ણય લઈ શકે છે, બરાબર, અને ઘરે પ્રિપેરેશન ઘરે બેસીને સેલ્ફ સ્ટડી કરશો તોય કાંઈ એવો કાંઈ પ્રોબ્લેમ નથી, બરાબર, કોઈને સ્ટ્રક્ચર વાઇઝ એકદમ વ્યવસ્થિત રીતે તૈયારી કરવી હોય તોય તમારે એમ થાય કે એપ્લિકેશન છે કોઈ, કારણ કે ઘણા બધા લોકો મને પૂછતા હોય છે તમારો કોઈ કોર્સ છે એપ્લિકેશન છે, તો આપણે એપ્લિકેશન હજી વખતે કરેલી છે તો એમાં પણ એમાંથી પણ તમે વ્યવસ્થિત રીતે પ્રિપેરેશન કરી શકો છો. ટેસ્ટ સિરીઝ ને બધું હું જ જોઉં છું, બરાબર, લેક્ચર સરના છે અમુક લેક્ચર્સ, અમુક એક બે સબ્જેક્ટના મારા લેક્ચર્સ એ આવશે, બરાબર, બાકી ટેસ્ટ સિરીઝ ને એ બધું આપણે જોતા જઈએ છીએ. બીજું એ ઉપરાંત કંઈ પણ ક્વેશ્ચન હોય તો તમે મને પર્સનલમાં મેસેજ કરી શકો છો, ઓકે. બીજા કોઈ કંઈ ક્વેશ્ચન હોય તો ફ્રેન્ડ્સ તમે ક્વેશ્ચન કરી શકો છો. બાકી 29 મિનિટ થઈ છે, વધારે વાત નથી કરવી, વધારે કોઈનો સમય નથી કરવો, બરાબર, વ્યવસ્થિત રીતે આપણે આને એન્ડ કરીએ. સિન્સ યુ સજેસ્ટેડ સ્ટ્રેટેજી ફોર જીએસસીસીએલપી સ્ટાર્ટિંગ ફ્રોમ નોન ટેકનિકલ પોર્શન, સો કરન્ટલી આઈ પ્રિપેરિંગ ઓન ઇટ્સ. હા, યસ ગૌરવભાઈ, ત્યાંથી કરી શકો આરામથી, ટેકનિકલ નોન ટેકનિકલ બંને સાથે કરો, બરાબર, નોન ટેકનિકલને પણ એટલું જ વેટેજ આપવાનું છે જેટલું ટેકનિકલને આપો છો. 40 માર્કનું નોન ટેકનિકલ છે, બરાબર, તો એ આરામથી તમે ગુજરાતી વ્યાકરણ શરૂ કરો, ઇંગ્લિશ વ્યાકરણ શરૂ કરો, ત્યાર પછી કોમ્પ્યુટર કરો, અને સાથે સાથે ટેકનિકલની અંદર બેઝિક ઇલેક્ટ્રિકલ મશીન પાવર સિસ્ટમ જે જે મને એમ લાગશે કે અહીંથી ક્વેશ્ચન પૂછાઈ શકે એના વિડીયો એક્ઝામ આવશે ત્યાં સુધી હું બનાવતો જઈશ. રામભાઈ રિપ્લાય તો કરીએ જ છીએ, બોલો. યસ દિનેશભાઈ, નોર્મલાઇઝેશન મેથડ છે જ, નોર્મલાઇઝેશન મેથડ છે જ, આમાં લાગશે જ, બરાબર, એના વગર તો રહેવાનું જ નથી, નોર્મલાઇઝેશન મેથડ રહેવાની જ છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એક એક બે બે માર્ક સારું રહી જાય છે, તો એ લોકોને એટલું કહીશ કે ફ્રેન્ડ્સ તમે થોડીક વધારે મહેનત કરો, થોડાક ટેકનિકલ નોન. કેટલા બધા લોકો એમ કહે છે મને ઇંગ્લિશ નથી ભાવતું, યાર ઇંગ્લિશ કરો, 3 મહિના છે, થોડુંક તો મહેનત કરવી જ જોશે, લાઈફ ટાઈમની ઓપોર્ચ્યુનિટી છે, લાઈફ ટાઈમ જોબ થઈ જશે. હું તમને આજી વાત કહું ને, જે લોકો 2020માં
જોબે લાગ્યા છે ને, ક્યારેક એવું આપણે વિડીયો બનાવશું કે એ લોકોને ઝૂમ લાઈવમાં કે એવી રીતના ક્યાંક લેવશું, બરાબર. એની લાઈફ આજે હું જોઉં છું ને, આજે 2 વર્ષથી બહુ મસ્ત લાઈફ જીવે છે. 2 વર્ષ થવા આવ્યા, 2020ની ભરતીમાં જે લોકો લાગ્યા હતા ને, 2020-2021માં મે બી એ લોકોએ જોઈનિંગ આવ્યું હતું માર્ચ સમથિંગની આસપાસ, એ લોકો મસ્ત લાઈફ જીવે છે. બી રનિંગ હતું ને એ લોકો જોબે લાગી ગયા હતા, અને અત્યારે એકદમ મસ્ત લાઈફ જીવી રહ્યા છે. તો જો ખરેખર 1-2 વર્ષ તમે મહેનત કરી લેશો ને તો મસ્ત સેટ થઈ જશે, બરાબર. એટલે ખાસ તમારે એ ધ્યાન રાખતું રહેવાનું, સતત લાગુ રહેવાનું છે, કન્સિસ્ટન્સી, કન્સિસ્ટન્ટ આ ફિલ્ડની અંદર જો તમારે ખરેખર જોબ જોતી હોય તો. કારણ કે ડિપ્લોમા ઉપર NPCIL આવે છે, પછી આપણે આ GSECL ની પ્લાન્ટ એટેન્ડન્ટ આવે છે. પ્લાન્ટ એટેન્ડન્ટની અત્યારે વાત મને એવી સમજાણી છે કે 2 વર્ષે આ એક્ઝામ આવતી રહેશે. પ્લાન્ટ એટેન્ડન્ટમાં એટલા બધા રિટાયર થયા છે, તેઓ પછી ભરતીઓ એટલી બધી છે, નવા પ્લાન્ટો બને છે, એમાં ઘણું બધું કામ છે, તો એની ભરતીઓ આવતી જ રહેશે. તો તમે લાગેલા હશો ને તો તમને ઘણો બધો ફાયદો થઈ જશે. તૈયારી ચાલુ રાખવી જોશે તમારે, બરાબર. તૈયારી તમારે ચાલુ રાખવી જોશે, તૈયારી વગર કાંઈ નથી. જો તૈયારી તમે ચાલુ નહીં રાખો ને તો પ્રોબ્લેમ છે. જે લોકો અત્યારે 2-3 મહિના તૈયારી કરશે, પછી શું કરશે? મૂકી દેશે એક્ઝામ ગઈ, પછી મૂકી ગઈ. કારણ કે હું જોઉં છું ગયા વર્ષે, મતલબ કે જ્યારે ઓક્ટોબર મહિનામાં એક્ઝામ પૂરી થઈ ને ત્યાં પછી ચેનલના વ્યૂ ઘટી ગયા, બરાબર. કાં તો કે તૈયારી કરવાવાળો વર્ગ બેસી ગયો, પછી હવે એક્ઝામનું ખાલી ફોર્મ પહેલા વર્ષે થઈ ગયો, ચેનલના વ્યૂ આપોઆપ વધવા માંડ્યા. કેમ? તો કે એક્ઝામ આવી ગઈ. તો એના કરતાં ડેઇલી થોડુંક તમે છે ને પ્રિપરેશન કરો. એક સરસ મજાનો હું શ્લોક તમને કહું છું, શ્રીમદ ભગવદ્ ગીતા 2 અધ્યાય અને એમાં 40મો શ્લોક છે. એમાં કૃષ્ણ ભગવાન કહે છે કે નેહા ભીક્રમ નાશોસ્તિ પ્રત્યવાયો ના વિદ્યતે સ્વ અલ્પમપસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત. કૃષ્ણ ભગવાન અર્જુનને એક જ વસ્તુ આમાં કહી છે, સંસ્કૃત કોઈને નહીં સમજાણું હોય, બરાબર. પણ 2 મોટિવેશનલ કોટ્સ આની અંદર હંતાયેલા છે ઇંગ્લિશના. તમે 2 ફેમસ મોટિવેશનલ કોટ્સ આમાં ઇંગ્લિશના સંતાયેલા છે. પહેલું, કન્સિસ્ટન્સી ઇઝ ધ કી ટુ અચીવ એવરી સક્સેસ. અને બીજું, લિટલ પ્રોગ્રેસ ઓફ ઈચ ડે એડ્સ અપ ટુ બિગ રિઝલ્ટ. ભગવાન ખાલી એટલું જ કહે છે કે તું રોજ થોડુંક ધર્મનું કાર્ય કર. અર્જુન, આપણે રોજ ડેઇલી થોડુંક પ્રિપેરેશન કરતી જવાની છે. જો ડેઇલી 15 મિનિટનું રીડિંગ કરશો તોય તમે ટેકનિકલના ટચમાં રહેશો, તો તમારા કોન્સેપ્ટ ભૂલાવાના ચાન્સીસ નહીં રહે. ડેઇલી 100 MCQ વાંચો, 200 MCQ વાંચો, 200 ના વાંચાય 100 ના વાંચાય 50 વાંચો, પણ ડેઇલી થોડુંક કરો. એ તમને લિટલ પ્રોગ્રેસ છે, એક દિવસ મોટું રિઝલ્ટ આપી દેશે, તમને પોતાને નહીં આઈડિયા આવે. જે લોકો કન્સિસ્ટન્ટ છે અને ડેઇલી થોડું કરું, હું તો એ કહું ડેઇલી 50 MCQ વાંચો. જો તમે જોબ કરો છો અને તમે અત્યારે તમારી સામે કોઈ જોબ ઓપોર્ચ્યુનિટી નથી, એક ચેપ્ટર વાંચો, 1/2 કલાક વાંચો, 15 મિનિટનો ખાલી ટાર્ગેટ બનાવો કે આજે હું 15 મિનિટ કોઈ એક ટોપિક વાંચીશ, અથવા ટોપિકના MCQ વાંચીશ, અથવા કોઈ એક ટોપિકનો વિડીયો જોઈશ, બરાબર. ભલે એની નોટ્સ ન બનાવો, અત્યારે એક્ઝામ નથી તો, પણ કંઈક ને કંઈક રીડિંગ કરો તો તમને આઈડિયા આવશે, બરાબર. એટલે ખાસ તમારે એ વસ્તુ ધ્યાન રાખવાની છે. ઓકે ફ્રેન્ડ્સ, તો બાકી કઈ ક્વેશ્ચન હોય તો તમે પૂછો. 33 મિનિટ જેવું થઈ ગયું છે, વધારે સમય નથી લેવો, બરાબર. એટલે આપણે આ સેશનને એન્ડ કરીએ. કઈ ક્વેશ્ચન હોય તો પૂછી લો, 1-2 મિનિટમાં આપણે આ સેશનને એન્ડ કરી દઈએ. બાકી કોઈ પણ વધારે બીજા કંઈ પણ ક્વેશ્ચન હોય તો તમે પર્સનલમાં, વોટ્સઅપમાં અથવા ટેલિગ્રામમાં મેસેજ કરી શકો છો, અથવા આમાં કમેન્ટ કરી શકો છો. ઓકે, 1-2 મિનિટ રાહ જોઈએ, પછી આપણે સેશનને એન્ડ કરીએ. કઈ ક્વેશ્ચન હોય તો હું ક્વેશ્ચન લઈ લઉં ફટાફટ. મેન આજનો મોટો એ જ છે કે વ્યવસ્થિત રીતે પ્રિપેરેશન ચાલુ કરી દો, કારણ કે ફોર્મ ભરાવવાના સ્ટાર્ટ થઈ ગયા છે. આજે 15 તારીખ થઈ ગઈ છે, 23 તારીખે એ ફોર્મ ભરાવવાના પૂરા થઈ જશે, ત્યાં પછી ગમે ત્યારે એક્ઝામ આવી શકે. જો તમારી પ્રિપેરેશન નહીં હોય ને તો તમને પ્રોબ્લેમ થશે. એટલે એના કરતાં ખાસ તમારે એ ધ્યાન રાખવાનું છે કે પ્રિપેરેશન કરતા જઈએ, અત્યારથી ચાલુ કરી દો, ક્યાંય પણ અટકો. નથી સમજાતું, બિંદાસ મેસેજ કરો. ઓકે ફ્રેન્ડ્સ, તો સેશનને એન્ડ કરીએ છીએ. કંઈ પણ ક્વેશ્ચન હોય તો તમે પર્સનલમાં મેસેજ કરી શકો છો. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો ફ્રેન્ડ્સ, ગુડ નાઇટ.